નમસ્કાર મિત્રો હમણાં આજે હું મારા ફામે છું બસ સવારનો રક્ષાબંધનનો આજે દિવસ છે પ્રકૃતિના ખોળે છું અને સિરામણ તૈયાર થયું છે સિરામણ કરવા જાઉં છું એક સાપનું બચ્ચું અહીંયા જો અમે વાડીમાં હોઈએ ને એટલે સાપ પીછી જીવજંતુ અનેક બધું ફરતું હોય રમતું હોય છે એમને ક્યારેય હું ઇન્જરી નથી કરતો ક્યારેય મારતો નથી મોટો સાપ નીકળે નાનો સાપ નીકળે પણ હોય છે ડેવિડ યુમ થોરાએ એક વાત કરી હતી વેલન્ડન પુસ્તકમાં કે આ પ્રકૃતિના તત્વો છે ને એની સાથે આપણે જીવન જીવવું જોઈએ અને એ પણ આપણી સાથે જીવન જીવતા હોય છે આપણા પરિવારના સભ્યોસ છે અને આપણા શાસ્ત્રોમાં પણ રામાયણની અંદર અને મહાભારતની અંદર આપણા જે મહાપુરુષો વનની અંદર ચર્યા કરતા ત્યારે આ પશુ પંખી એને બધાને મિત્ર બનાવીને રહેતા હતા પણ આ બધી વસ્તુને જ્યારે આપણે એનો અનુભવ કરીએ એનો સ્પર્શ કરીએ છીએ એના એના ધબકારનો એના જીવનનો એના અસ્તિત્વનો ત્યારે આપણને ખબર પડે કે એનું અસ્તિત્વને આપણું અસ્તિત્વ જરાય જુદું નથી ખૂબ પ્રમાણ હોય છે આ જે સાપ વિછી આ બધાને એક થોડીક શક્તિઓ હોય છે કંઈ કે આપણી ઉર્જાને જોઈ શકતા હોય છે આપણી ઓજસ્વીતાને જોઈ શકતા હોય છે આપણે કેવા સાત્વિક છીએ કેવા કે હિંસક છીએ એ મચ્છરથી માખથી માંડીને વિચિત સાપને બધી ખબર હોય છે એને એવો પ્રકાશ દેખાતો હોય છે આપણને હોય કે ખબર હોય છે એટલે શું પણ જેમ કબૂતર હોય અથવા તો બિલાડી કુળનું પ્રાણી હોય સાપ છે વાઘ છે સિંહ છે તો એને કેમ રાતના સમયે પ્રકાશ દેખાય જળહળતો પ્રકાશ દેખાય ઘૂવડ છે ચામાચિડિયું છે તો એને કેમ દિવસમાં પ્રકાશ હોવા છતાં નથી દેખાતું એની ઇન્દ્રિયોમાં એની આંખની કીકીઓમાં એ પાર્ટ જ હોતો નથી અંધારામાં પ્રકાશના કણોને ઝીલી શકે એવો પાર્ટ હોય છે પણ અંજવાળાની અંદર આ અંજવાળાના કણ છે પ્રકાશના એની કીકી નથી જોઈ શકતી એટલે આ સાપ વિછી આ બધું એટલા માટે જોઈ શકતા શકતા હોય છે કે એની આંખની કીકીને એવી શક્તિ મળેલી છે આપણે દરેકની અંદરથી ઉર્જા નીકળતી ઉર્જાનો એક રંગ હોય છે સાત્વિક હોય છે સાત્વિક માણસોનો રંગ પ્રકાશ વ્હાઇટ હોય છે તામસીનો રેડ હોય છે રાશિનો બ્લેક હોય છે આ પ્રકાશને આ સાપ ઉંદર ગરોડા પીછી આ બધું જોતું હોય છે અરે મેં તો અનુભવ કરેલો વાઘ સોરી દીપડાનો પણ અનુભવ કરેલો હિંસકમાં હિંસક અહીંનું અમારું સિંહ કરતાં પણ હિંસક એની પાસે પણ હું બેઠેલો છું અને દીપડો પણ શાંતિથી મને જોઈ અને બેઠો હોય આવા અનુભવો મેં આ જ ખેતરમાં કરેલા છે સિંહના અનુભવ કરેલા છે આ બધા આપણને આમ જોઈએ ને તો આપણે કેટલાક હિંસક છીએ કેવા છીએ એ એમને બાયોડેટા મળતો હોય છે અને પ્રોફાઇલ આપણી ટોટલી એની પાસે હોય છે એટલે મેં ઘણી વખત અહીંયા સાપ પકડેલા છે જેરીમાં ઝેરી સાપ એની સાથે ઘણી બધી આમ રમતો રમેલી છે એકદમ અહિંસક ત્યારે આવું મને જોવા મળ્યું છે અત્યારે વીસક દિવસથી અહીંયા એક સિંહણ પોતાના બચ્ચાને મોટી કર મોટા કરે છે આમાં નહીં બતાવી શકું કારણ કે અમુક રિસ્ટ્રિક્શન છે સિંહને અમે નથી સોશિયલ મીડિયામાં બતાવી શકતા પૂછપરછને ઘણું બધું થાય એક સિંહ છે સિંહણ છે ત્રણ બચ્ચાઓ છે અને સાથે બે પાટ બે સિંહ પણ એની સાથે ફરી રહ્યા છે અત્યારે નથી અહીં મારી સામે પણ ગઈ કાલે અમે બહુ નિરાતે જોયા અને આ લોકો કહે છે કે અહીંયા પાણી પીવા આવે છે તગારું પાણીનું પાત્ર ભરીને મૂકે એટલે સિંહણ પાણી પી લઈએ છીએ એટલે આ બધું સરસ મજાનું પ્રકૃતિ છે એક સાપ પણ છે હું બતાવું છું પ્રકૃતિમાં સાપ એટલે નાનું બચ્ચું છે પણ હું ઘણી વખત આ સાપને પકડીને અને આવી રીતનો રમાડતો હોઉં છું મને આ બધું બહુ ગમે છે ખેતરોમાં તો રખડતા જો ઠંડુ હોય ને વરસાદ જેવું વાતાવરણ છે ને ફેન ચડાવે છે

આમ ખંજોરી ગમે તે મોટો સાપ હોય ને તેને પેલા આમ અડવાનું સમજાણ અડી ને આમ ખંજોડવાનું જો આમાં આમ ખંજોય ને એટલે એને સ્પર્શથી શું થઈ જાય ખબર એને સ્પર્શથી ખબર પડી જાય આપણે ડેવિડ થોરો એ કીધું છે વેલેન્ડનમાં કે આપણે ઓળખતો હોય આપણા ઓરા જોઈ શકતું હોય પ્રાણી હોય ને પશુ જીવ જંતુ ચલો હાલો હવે નાસ્તો કરો બધા ભાખરી ઠરી જાય છોકરાઓ પ્રકૃતિ છે ને પ્રકૃતિ એનો અભ્યાસ થાય ને તો જ મોટા થઈને કઈ પ્રેમીઓને મોટા ગઝાના માણસો બને બાકી તો બધા સંકુચિયા બને સંકુચિયા થઈ ગઈ રસોઈ મહમુદ અભાઈ હાલો શ્રીરામણ કરવા આવી જાઓ ભાઈ જો નાનું આમાં બધા સાપ વિછી બધું હોય છે ખેતરમાં પણ પ્રકૃતિના તત્વો મેં એને ગણીએ છીએ અને આ પ્રકૃતિના તત્વો જ આપણી સાથે હંમેશા હોય છે એને જીવવા જોઈએ એને માણવા જોઈએ આ મેં થોડુંક અહીંયા લખેલું છે વાંચું છું પ્રકૃતિના તત્વોમાં જીવન સમાયું છે તમારા ખેતરનો ક્યારો તમે પોતે જ ખેડો ભલે ને તમે લાખો કે કરોડપતિ હોવો તમારું જીવન તમારા રૂપિયા નહીં જીવવી દે તમારા માણસો ભલે બધા કામ કરે પરંતુ તમારે જીવવા માટે તમારા શરીર અને મનને જેટલી ઉર્જાની જરૂર છે તે ઉર્જા જેટલો પરિશ્રમ તમારે જાતે જ તમારે પોતે જ કરવો પડશે રૂપિયાની બહુ મોટી સફર મેં તો કરી નથી પણ મેં જોયું છે ખરું રૂપિયાથી શરીરનું આરોગ્ય અને મનનું સુખ મળે તેમ નથી રૂપિયા સાધારણ શું જીવન આપે જિંદગીના બધા સુખ રૂપિયાના હાથની વાત નથી જીવન જીવવામાં સહજ નૈસર્ગિકતાને અપનાવો કોઈ દી સૂર્ય ઊગ્યા પછી એ પથારીમાં કે ઘરમાં પડ્યા ન રહો અને કોઈ દી સૂર્ય હાથમી ગયા પછી ત્રણ કલાકથી વધુ જાગતા ન રહો ઊંઘના સમયે ઊંઘી જ જાઓ ઊંઘ ચોવીસ કલાકમાં ગમે ત્યારે નહીં પણ પ્રકૃતિની જે નૈસર્ગિક ઊંઘ છે તે દસથી ચાર રાતના દસથી ચારની જ અમૃત અમૃતજવી ઊંઘ હોય છે તે લો તે જ માણો દી આથમી ગયા પછી જમો નહીં અને તળેલું બહુ ખાવું નહીં તમને ખૂબ ચાહે તેને ચાહવાનું ભૂલો નહીં અને તમને જે નથી ચાહતું તેને પરાણીએ પરણશો નહીં કોઈને તમારું તમારા ગુલામ કરશો નહીં તમે કોઈના ગુલામ થશો નહીં રોજ તમારા પરની ઈશ્વરની અસીમ કૃતજ્ઞતાનું સ્મરણ કરજો અને દી ઉગ્યા પહેલાં દી ઉગતો જોવાનો પરમ સોહામણો મોકો ઘરની બહાર જઈને કુદરતના ખોળે માણજો પશુ પક્ષી અને કુદરતના આ બધા પરિબળોને તમારો પરિવાર ગણીને તેની વચ્ચે જીવન જીવવાની ટેવ પાડશો એટલે તુરંત જ જીવનનો મર્મ અને જીવનનું મહત્ત્વ સરળતાથી સમજાઈ જશે અસ્તિત્વનો સ્પર્શ પ્રકૃતિની બેરહેમ મુશ્કેલીની ઘડીઓમાં જ થશે તે આપદા અને આફતોમાંથી જીવન પામજો અને જીવન માણજો વનવગડો ગામડાઓ અને અજાણ્યા લોકોના ઘરે જઈને ભરજો ત્યાં રોકાજો અને બીજાના અસ્તિત્વના સ્પર્શનો પણ અહેસાસ કરજો સમગ્ર જગતમાં જીવન ગુંજે છે મધ મધે છે તેમાં ભમરાની જેમ ભ્રમણ અને ગુંજન બંને કરજો જીવન કોઈદી આપણે બનાવેલી કૃત્રિમ દુનિયાના વિશ્વમાંથી નહીં મળે હજારો વર્ષો પૂર્વે આપણા પૂર્વજો જે રીતે અને જ્યાં જીવન જીવ્યા હતા ત્યાં જઈને શોધજો ત્યાંથી જીવન મળશે પૂર્વજોના જીવનને ધિકારશો નહીં તેમાં જીવનનું અમૃત પડેલું છે તે શોધજો અને તેને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો હમણાં આપણે જે સાપ પીકળો ને એ પ્રકૃતિનું એક તત્વ જ હતું જો આ બાળકો અત્યારે સરસ મજાનું આ ચૂલે અત્યારે નેચરલ ભાખરી કરી અને જમવા બેઠા છે અમારા પ્રકૃતિના એક તત્વ નિર્દોષ જેવા અમારા અસલમભાઈ છે અહીંયા ને અહીંયા હોય પ્રકૃતિનો જીવ છે એકદમ આ બધું જીવનમાં છે ને માણવા જેવું છે ભાઈ ચા બની ગઈ કેડા લઈ લ્યો અસલમ આપણા વ્યુઅર્સ છે આપણે આ આપણે મૂકવાના છીએ યુટ્યુબમાં ઘણા બધા આપણને જુએ છે આ બધું જીવન માણે છે બોમ્બે અને ફોરેનમાં પણ બેઠા ઘણા આ જુએ છે હા બરાબર આ જંગલ આ નેચરલ આ મિત્રો આપને બધાને સૌને વ્યૂઅર્સને ખબર જ છે કે આ આપણી વાડી છે એ બહુ મધ જંગલની વચ્ચે છે અહીંયાથી એકાદું ખેતર આપણે આગળ જઈએ એટલે અહીંયા જંગલ આવી જાય ગેર નેશનલ પાર્ક આવી જાય છે અને આ મારું ફાર્મ છે વાવાઝોડામાં ઘણું બધું ડેમેજ થયું છે જો આ બધા જાડવા બધા તૂટી ગયા ભાંગી ગયા છે અને પાછા ઊગતા થઈ ગયા પ્રકૃતિ એનું કામ કરવા લાગી છે અને આજે રક્ષાબંધન છે અને આ જુઓ હવે આમાં પાછું શાકભાજી કાઢી નાખ્યું છે અને બીજું થઈ જશે આ દૂધીમાં દૂધી આવવા પણ લાગી છે અમે સરસ મજાનું દેશી શાકભાજી આમાં કરીએ છીએ આ સરસ મજાનો એક અહીંયા કેરીનો શેડ બનાવેલો છે ત્યાં અમારું એક નાનું સરસ મજાનું દેશી મકાન છે અને અહીંયા અમે રજાઓમાં માણીએ છીએ આવીએ છીએ અને બહુ વ્યસ્ત હોય માહોલમાં શહેરમાં ખંડિત હોય અહીં આવી નવફલવિત થઈ જઈ નવસર્જિત થઈ જાય છે પાછા એકદમ અમને અહીંયા ઉર્જા મળી જાય છે આ પ્રકૃતિ છે પ્રકૃતિ ઉર્જા આપે છે આપણને નવ ચૈતન્ય આપે છે મિત્રો આજે ઘણા સમય પછી એક આજે યુટ્યુબનો આ વિડીયો મૂકું છું બે દિવસથી અમે આવેલા છીએ અહીંયા થોડીક જવાબદારીઓ મારી વધી છે એટલે થોડુંક પ્રકૃતિમાં ઓછું આવવાનું થાય છે છતાંય માણીએ છીએ

તે નતો આમાનું બદનામી રક્ષે માં ચલ